કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના ઘરેથી 300 કરોડ રોકડ મળવાના મામલે ભાજપનું વિરોધ પ્રદર્શન. કરજણ એપીએમસી ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી આજે 300 કરોડ જેટલી રકમ આઈટી વિભાગે જપ્ત કરી છે. આ દરોડામાં અત્યાર સુધીમાં બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો 290 કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે. કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળી આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કાળું નાણું છે. આ ઉપરાંત દાગીનાની 3 સુટકેશ પણ મળી આવી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના ઘરેથી 300 કરોડ રોકડ મળવાના મામલે ભાજપનું વિરોધ પ્રદર્શન. કરજણ એપીએમસી ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ દ્વારા જે રીતે પ્રજાના પૈસાની લૂંટ ચલાવીને 220 કરોડ ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કર્યા છે. હજુ તો 5 રૂમ ખોલ્યા છે, બાકીના 15 રૂમ ખોલવાના બાકી છે. 220 કરોડ આ પ્રકારે કોંગ્રેસના આગેવાનો જે પ્રકારે પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરીને દુરુપયોગ કરી રહ્યા છે, પ્રજાની એમની પૈસાની કાળી કમાઈ કરી રહ્યા છે, કોંગ્રેસના આગેવાનો જવાબ આપે કે આ પ્રકારે કે અત્યાર સુધી 50 વર્ષથી જે લૂંટ ચલાવી છે, લૂંટો પ્રજાને હિસાબ આપે અને આ જ પ્રજા કોંગ્રેસ હિસાબ કરે એ જ અપેક્ષા. आपको मालूम है कि देश में वैसे तो कांग्रेस के अगेंस्ट मैंडेट आया है, 3 प्रदेशों में भारतीय जनता पार्टी की सरकार बनी है, लेकिन आपने अभी जो भ्रष्टाचार का एक बहुत ज्वलंत उदाहरण देखने को मिला, एक उनका बहुत ही क्लोज साथी जिसको बहुत ही कांग्रेस परिवार के नज़दीकी कहा गया, उसके घर से करोड़ों रुपये निकले हैं और अभी बताया जा रहा है कि ऐसे कई सारे उसके ठिकाने हैं जहाँ पर उसने करोड़ों अरबों रुपये जमा करके रखे थे और ये भ्रष्टाचार का पैसा है, कांग्रेस का पैसा है, उसको दिन रात कांग्रेस ने पाला पोसा और ये भ्रष्टाचार का एक गलत उदाहरण आपके सामने आया है. इस तरह के कई सारे उदाहरण हम सालों देखते आए हैं जिसमें भ्रष्टाचार के नाम पर उसका एक्सपोज हुआ है कांग्रेस, लेकिन इसके बावजूद वो अपनी हरकतों में बाज नहीं आ रहे हैं और देश को नीचे ले जाने के लिए दिन रात प्रयास कर रहे हैं. इसीलिए हम सबको मिलकर कांग्रेस को इस देश से बाहर निकालना है, भ्रष्टाचार हटाना है, कांग्रेस को भगाना है. हाय रे कांग्रेस, हाय रे कांग्रेस, हाय हाय, हाय रे कांग्रेस, हाय हाय. अलग कभी नहीं ले आपको.